ધોરણ પાંચ વિષય છે આસપાસ, પ્રકરણ ચાર કેરીઓ બારે માસ. તો હવે અહીંયા અલગ અલગ બાળકોના નામ આપેલા છે, ક્રિપલ હર્ષ, રુચિ, ક્રિપલ હર્ષ અને ઋષિ બાળકો છે. હવે જોઈએ કે શું કહે છે. તો ક્રિપલ છે તે કહે છે કે વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણ પોળી છે. તો હે હર્ષ છે એ કહે છે કે હે આજે તો ક્રિપલ બટાટાનું શાક લાવી છે. રુચિ કહે છે કે મારી પાસે ભીંડા છે, ત્રણેય બાળકો અલગ અલગ જમવાનું લાવેલા છે. અરે વાહ ક્રિપલ, મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે. હર્ષ છે એ કહે છે ક્રિપલને કે તારું શાક તો બગડી ગયેલું છે. તો રુચિ કહે છે કે તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે. તે કહે છે કે તો વાસી ખોરાક ખાશે, બગડેલો ખાશે તો તું બીમાર થઈ જઈશ. તો હવે ચર્ચા કરે છે કે હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું છે. તો શાકની અંદર સ્મેલ આવતી હશે ખોરાક, કે જેના કારણે ખબર પડી ગઈ હશે કે શાક બગડી ગયું છે. તમે કોઈ ખોરાક ક્યારે બગડતું જોયો છે? તો તમને કેવી રીતે ખબર પડી કે બગડી ગયું? આપણે પણ ખબર પડી જતી હોય છે કે ખોરાક છે તે કેવી રીતે બગડી ગયો છે, જે આપણે જોયેલો હોય છે. સ્મેલથી પણ આપણે જાણી શકીએ છીએ. ઋષિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી. જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાય? તો તે બીમાર થઈ જાત અને તેને મેડિસિન લેવી પડત. તો ખોરાક છે તે પણ આપણે સરસ, તાજો અને વ્યવસ્થિત આપણે ખાવો જોઈએ, નહીં તો આપણને બીમારી આવી શકે છે. ત્યાર પછી છે કે તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે બે ત્રણ દિવસમાં બગડી શકે, એક અઠવાડિયા સુધી રાખી શકાય અને જે એક મહિના સુધી બગડી શકે નહીં, તો તેવા ખોરાકના નામ તમારે લખવાના છે. ત્યાર પછી દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હવે દાદીમાં છે બ્રેડ લઈને આવી હશે તો ખરાબ હશે, તો પાછી આપે છે. તો હર્ષના દાદી છે બજારમાં બ્રેડ લેવા જાય છે. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનમાં બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું દુકાનદારે. તો તેમણે પેકેટને જોયું અને તરત જ આપી દીધું. દાદી મને ખબર પડી જાય છે કે બ્રેડ છે એ વાસી થઈ ગયો છે. તો બ્રેડ લઈને જ દાદીમાં પાછી દુકાનદારને આપી દે છે. તો આપેલા બ્રેડના પેકેટના ચિત્ર જોયું અને અનુમાન કર્યું કે દાદીએ કેમ પાછું આપી દીધું. તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ છે તે બગડેલી છે? તો બ્રેડ જોઈને તેને ખબર પડી ગઈ હશે કે બગડેલી છે, અથવા તો બ્રેડની તેની એક્સપાયરી ડેટ જોઈ હશે. હવે ત્યાં પછી ખોરાક કેવી રીતે બગડે છે તે જોવાનું છે. કે આખો કે આ પ્રયોગ કરવાનો છે કે બ્રેડ અથવા રોટલીનો ટુકડો લેવાનો છે, તેના પર થોડા પાણીના ટીપા છાંટવાના, તેને ડબ્બામાં મૂકવાના, ડબ્બાને બંધ કરવાનું છે. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલીને જોતા રહો. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવવાનું છે અને તમારે પ્રયોગ કરવાનો છે કે અલગ અલગ બદલાવ જોવા મળશે. અહીંયા પ્રયોગ કરેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ કોષ્ટક બનાવવાનું છે અને ઘરે પ્રયોગ કરીને લખવાનો છે. કે અડીને જોઈએ તો કેવું થાય, સૂંઘીને, બિલોરી કાચની મદદથી અને રંગ પરથી અલગ અલગ તેમાં બદલાવ આવી શકે છે. આ બદલાવ માટેના કારણો લખવાના છે અને બ્રેડ ઉપર ફૂંક ક્યાંથી આવી. તો જુદા જુદા પ્રકારના ખોરાક અને અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડી જાય છે તો અમુક ખોરાક છે લાંબા સમય સુધી રહી શકે છે. આ ઋતુ પરિવર્તનને કારણે પણ આવું થઈ શકે છે. ત્યાર પછી છે કોષ્ટક આપેલું છે તે જોવાનું છે. કે ખોરાક અને પદ્ધતિ. દૂધ છે વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. ભાત છે ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો. લીલા ધાણા, ઉકાળું, ડુંગળી અને લસણ તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. તો અહીંયા શું છે, જોડકા છે. તો દૂધ છે તેને શું કરવાનું આવે છે, ઉકાળવાનું આવે છે. તે પછી ભાત છે તેને ત્યાં પછી ભાત અને લીલા ધાણા, ડુંગળી અને લસણ. તો અહીંયા છે કે ખોરાકના ઉદાહરણ આપેલા છે, સાદી પત્તીઓ જેનાથી તે ખોરાક એક બે દિવસ રહી શકે. તો સાચી પત્તી, તો દૂધ છે તેને ઉકાળીને રાખવાથી, ભાત છે તેને વાટકામાં મૂકવાથી અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખવાનો. લીલા ધાણા છે ભીનાશવાળા કાપડમાં વીંટાડીને અને ડુંગળી લસણને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવાથી આ વસ્તુ બગડી શકતી નથી. ઉનાળાની મેજબાન, તો તેમાં છે કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને વ્યક્તિ હોય છે જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજામાં આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય છે ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ અને મીઠા મરચા સાથે પણ ખાવી ગમતી હતી. તેને કેરીઓ છે એ ખૂબ જ ભાવતી હતી. ઘરે તેમની મમ્મી છે કાચી કેરીમાંથી કંઈક અલગ પ્રકારનું એક વાનગી બનાવતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી હતી. તો અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. જ્યાં સુધી એક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી અથાણા છે એ બગડતા ન હતા.
एक સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું કે માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવી દો ને. તો તેમના પિતાએ કહ્યું કે કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની મહેનત પડે છે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો અમે તમને કેરીના પાપડ બનાવી દઈએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને બીજા દિવસે જ ભાઈ પિતા સાથે બજારમાં જાય છે. તારના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગીરીના થાંભલા અને નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ અને થોડો ગોળ અને ખાંડની ખરીદી કરીને લાવે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો. અને પછી પાપડ બનાવવાની પ્રોસેસ શરૂ કરે છે. પછી તેની મમ્મી પરસાળમાં તડકાવાળી જગ્યા શોધે છે કે જ્યાં તડકા આવતા હોય. બંને ભાઈઓ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવે છે, ખાટલા ટાઈપનું. તેઓએ ચટાઈ માચડા પર ફેલાવી બાંધી દીધી છે, ચિત્રમાં તમે જોઈ શકો છો અહીંયા. તે પછી બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તે પછી કેરીનો માવો કાઢે છે અને મોટા વાસણમાં લે છે. તે પછી કેરીના માવામાંથી જુદા જુદા રેસા બહાર કાઢે છે અને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી તેને ગાળે છે, કેરીના રસને ગાળે છે. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કેવી રીતે ગાળે છે તે. ત્યાં પછી અલ્પેસ ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટે છે. તે પછી ગોળ છે તેને પણ રસ ટાઈપ બનાવવામાં આવે છે અને ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કરે છે. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા, ગોળ ખાંડને હલાવે છે. તે પછી મમ્મી છે માવો ચટાઈ ઉપર પાતળું થર કરીને પાથરે છે. પાતળું થર સૂર્યપ્રકાશમાં સૂકવા માટે મૂકે છે. સાંજે તેઓ ચટાઈ પર ધૂળ ન પડે તે માટે ઢાંકી દે છે. બીજા દિવસે ફરીથી થોડો કેરીનો માવો લીધો. માવા પર તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. તેમણે માવો આગલા દિવસના થર પર પાથર એમ એક પછી એક 4 અઠવાડિયા સુધી થર પાથર્યા રાખે છે. ત્યાર પછી થર 4 સેન્ટીમીટર જેટલું જાડું ન થાય અને સોનેરી કેક જેવું ન લાગે ત્યાં સુધી આ પ્રકારની પ્રોસેસ કરે છે. થોડા દિવસ પછી મમ્મી કહે છે કે કેરીના પાપડ તૈયાર છે, હવે આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટાઈ માચડા પરથી નીચે લાવે છે અને કેરીના પાપડના નાના નાના ટુકડા કરે છે અને બંને ભાઈઓ તે ખાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ છે, આપણે પણ તે બનાવવામાં મદદ કરી. હવે છે કે શોધી કાઢો અને ચર્ચા કરો કે શું તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના અથાણા બને છે. તો આપણા ઘરમાં પણ અલગ અલગ અથાણા બને છે, તો કેવી રીતે બનાવે છે, કોણ બનાવે છે, કોની પાસેથી બનાવતા શીખીએ તે વિશે ક્વેશ્ચન છે, તેના આન્સર લખવાના છે. પછી કોઈ એક પ્રકારનું અથાણું બનાવવા માટે કેવા પ્રકારની સામગ્રીની જરૂર પડે છે તે લખવાનું છે. કેવી વસ્તુઓ છે તમારા ઘરમાં, કે પાપડ, ચટણી, વડીઓ, સોસ, કાતરી, વેફર્સ, તે બધું તમારે લખવાનું છે. તે પછી આપણે શું શીખીએ, તો કાચની બરણીઓ અને બોટલો ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. તો આવું કેમ કરવામાં આવતું હશે, તો કારણ કે સારી રીતે સૂકવવાથી કોઈપણ પ્રકારના કીટાણુ છે તે બળી જાય છે અને તે વ્યવસ્થિત સુકાઈ જાય છે, કે જેના કારણે વસ્તુઓ બગડી શકતી નથી. બારેમાસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ પણ બનાવીએ છીએ, જેમ કે અથાણું છે, કેરીના પાપડ છે, ચટણી છે, ચીકી છે કે વગેરે. તો તેના જે બીજી વસ્તુઓની યાદી પણ તમારે બનાવવાની છે કે જે આપણે બારેમાસ ખાઈ શકતા હોઈએ.